विद्यार्थी मित्रों, आज आपणे सदिशोनु विभाजन पॉइंट नंबर 4.5 पेज नंबर 69 टेक्स्टबुक बराबर एनी समझूती मेळवी। मारी पासे आकृतिनी अंदर एक ज समतल में बे जुदी जुदी दिशाओं में अशून्य सदिश ए अने बी रहेला छे અને એ જ સમતલની અંદર એક બીજો એક સદિશ કેપિટલ એ સદિશ ધ્યાનમાં લો। બે અશૂન્ય સદિશ સ્મોલ એ અને સ્મોલ બી છે અને એ જ સમતલમાં કેપિટલ એ સદિશ ધ્યાનમાં લીધો। આપણે કેપિટલ એ સદિશને બે સદિશોના સરવાળા રૂપે દર્શાવી શકીએ, જેમાંનો એક સદિશ સ્મોલ એ સદિશને કોઈ એક વાસ્તવિક સંખ્યા વડે ગુણીને મેળવેલ હોય અને બીજો સદિશ જે છે એ સ્મોલ બી સદિશને અન્ય વાસ્તવિક સંખ્યા વડે ગુણીને મેળવેલો હોય। હવે આ વિધાનની આપણે ચકાસણી કરવી છે, તો કે એના માટે આપણે શું કરશું? તો કે સૌ પ્રથમ ધારો કે ઓ અને પી સદિશ એના પુચ્છ અને શીર્ષ છે, એવી રીતે કેપિટલ એ સદિશ તૈયાર કરો। આપણે શું કર્યું? આકૃતિમાં નજર કરો, જુઓ તો આકૃતિ 4.8 એમાં સ્મોલ એ અને સ્મોલ બી બે અરેખીય અશૂન્ય સદિશ છે અને આકૃતિ બીની અંદર કેપિટલ એ સદિશને ઓપી વડે દર્શાવેલો છે। સમજાયું મિત્રો? એમાં ઓ જે છે એ સદિશ એનું પુચ્છ અને પી જે છે એ સદિશ એનું શીર્ષ છે। હવે મિત્રો આપણે શું કરશું સેકન્ડ પોઈન્ટમાં? તો કે ઓમાંથી પસાર થતી અને સ્મોલ એ સદિશને સમાંતર એવી સુરેખા દોરવાની છે। ત્રીજો પોઈન્ટ, આ જ રીતે પીમાંથી પસાર થતી અને સદિશ બીને સમાંતર સુરેખા દોરવાની છે। આ બંને સુરેખાઓનું છેદનબિંદુ એને જો આપણે કેપિટલ ક્યુ વડે દર્શાવીએ તો કેપિટલ એ સદિશ બરાબર ઓપી બરાબર શું લખાય? તો કે કેપિટલ ઓ કેપિટલ ક્યુ સદિશ વત્તા કેપિટલ ક્યુ કેપિટલ પી સદિશ, સમીકરણ 4.6। એટલે આપણે ધારો કે સમીકરણ નંબર 1 નામ આપીએ। હવે મિત્રો, ઓ ક્યુ કેપિટલ ઓ કેપિટલ ક્યુ સદિશ એ સ્મોલ સદિશ એને સમાંતર છે અને ક્યુ પી સદિશ જે છે કેપિટલ ક્યુ કેપિટલ પી સદિશ એ સ્મોલ બી સદિશને સમાંતર છે। તો એનો અર્થ એવો થયો મિત્રો કે ઓ ક્યુ સદિશ કેપિટલ ઓ કેપિટલ ક્યુ સદિશ બરાબર લેમડા એ સદિશ, જ્યાં લેમડા બરાબર વાસ્તવિક સંખ્યા, કેપિટલ ક્યુ કેપિટલ પી સદિશ બરાબર મ્યુ બી સદિશ, જ્યાં મ્યુ બરાબર વાસ્તવિક સંખ્યા છે। તો મિત્રો, ઓક્યુ બરાબર એટલે કે ઓક્યુ સદિશ બરાબર લેમડા એ સદિશ, ક્યુપી સદિશ બરાબર મ્યુ બી સદિશ, સમીકરણ 4.7। ધારો કે આપણે એને સમીકરણ નંબર 2 નામ આપ્યું, તો ધેરફોર કેપિટલ એ સદિશ બરાબર લેમડા એ સદિશ વત્તા મ્યુ બી સદિશ, સમીકરણ નંબર 4.8 અર્થાત 3 લખી શકાય। તો મિત્રો, સદિશ કેપિટલ એનું સ્મોલ એ અને સ્મોલ બી સદિશની દિશામાં રહેલ ઘટક સદિશો લેમડા એ સદિશ અને મ્યુ બી સદિશમાં વિભાજન થઈ ગયું આપણે કહી શકીએ। આ રીતનો ઉપયોગ કરીને આપણે આપેલ સદિશને બે ઘટક સદિશોમાં વિભાજિત કરી શકીએ। ત્રણેય સદિશો એક જ સમતલમાં મળે છે। લંબ યામાક્ષ પદ્ધતિમાં એકમ સદિશનો ઉપયોગ કરીને સામાન્ય સદિશનું અક્ષોની દિશાઓમાં સરળતાથી વિભાજન કરી શકાય છે, જેની હવે આપણે ચર્ચા કરવાની છે। તો મિત્રો, આ જે વિભાજન કર્યું એ આપણે શીખ્યા, એ સમજૂતી ખાસ મેળવી લેશો, પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઓછું વેઇટેજ ધરાવતો પ્રશ્ન છે, કારણ કે આપણે સદિશોનું વિભાજન જે છે કરવાના છીએ એ એકમ સદિશો એટલે કે એક્સ કાર્ટેશિયન યામ પદ્ધતિના એકમ સદિશોના ઘટકોના સ્વરૂપમાં, એ અત્યંત મહત્ત્વનું છે,
લગભગ બધી જગ્યાએ એ જ આવશે, પણ આની સમજૂતી મેળવવી જરૂરી છે, એટલા માટે આપણે આ પ્રશ્ન સમજી લઈશું બરાબર. ઓકે, બીજો પ્રશ્ન છે એકમ સદિશ. હવે એકમ સદિશ જે છે એનો અર્થ શું? તો કે જે સદિશનું માન એક એકમ હોય એને એકમ સદિશ કહે છે. મિત્રો યાદ રાખશો, એકમ સદિશ કોને કહેવાય? તો કે જે સદિશનું માન એક એકમ હોય એને એકમ સદિશ કહેવાય. એકમ સદિશ ચોક્કસ દિશાનું નિર્દેશન કરે છે. નેક્સ્ટ પોઈન્ટ, એકમ સદિશને કોઈ એકમ કે પરિમાણ હોતા નથી. નેક્સ્ટ પોઈન્ટ, તે ફક્ત દિશા દર્શાવવા માટે ઉપયોગી છે. નેક્સ્ટ પોઈન્ટ, લંબ યામાક્ષ પદ્ધતિની અંદર એક્સ વાય અને ઝેડ અક્ષની દિશામાંના એકમ સદિશોને અનુક્રમે આઈ કેરેટ, જે કેરેટ અને કે કેરેટ વડે દર્શાવાય છે, જે આકૃતિ 4.9 એમાં દર્શાવેલ છે. તો મિત્રો બરાબર યાદ રાખજો, હવે આપણે આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે ખાસ, કે એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેરેટ, વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ જે કેરેટ અને ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ કે કેરેટ. આ દરેક એકમ સદિશ હોવાથી મોડ ઓફ આઈ કેરેટ બરાબર મોડ ઓફ જે કેરેટ બરાબર મોડ ઓફ કે કેરેટ બરાબર 1, સમીકરણ 4.9. આ એકમ સદિશો એકબીજાને લંબ હોય છે. બીજા સદિશોથી એને અલગ તારવવા માટે આપણે આ પુસ્તકમાં એને ઘાટા અક્ષરોની ઉપર એક કેપ દ્વારા દર્શાવીએ છીએ. આ પ્રકરણમાં આપણે દ્વિપરિમાણમાં થતી ગતિની ચર્ચા કરતા હોવાથી આપણે ફક્ત બે એકમ સદિશની જરૂર પડશે. જો આપણે એકમ સદિશ એન કેરેટને કોઈ અદિશ લેમ્બડાથી ગુણીએ તો પરિણામી સદિશ લેમ્બડા એન કેરેટ મળે. તો સામાન્ય રીતે કોઈ સદિશ કેપિટલ એ સદિશ છે એને આપણે દર્શાવવો હોય તો નીચે મુજબ દર્શાવી શકાય. કેપિટલ એ સદિશ બરાબર મોડ ઓફ એ સદિશ ઇન્ટુ એન કેરેટ, જ્યાં એન કેરેટ એ કેપિટલ એ સદિશની દિશામાંનો એકમ સદિશ છે. સમીકરણ 4.10. સમજાયું મિત્રો? ઓકે, બીજો એક સરસ મજાનો મહત્વનો પ્રશ્ન કે જે હવે આપણે અત્યંત કામનો છે એ હવે ભણી રહ્યા છીએ. હવે આપણે કોઈ પણ કેપિટલ એ સદિશને એકમ સદિશો આઈ કેરેટ અને જે કેરેટના ઘટક સદિશોમાં વિભાજિત કરી શકીએ છીએ. એટલે આપણે હવે સદિશોનું વિભાજન શીખી રહ્યા છીએ, પણ આઈ કેરેટ જે કેરેટ એના સ્વરૂપમાં. તો કે મિત્રો ફરીથી આકૃતિ 4.9ની અંદર નજર કરો. એમાં એની અંદર એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ દર્શાવેલા છે. ત્રણેય અક્ષોનું સામાન્ય બિંદુ ઓ છે. આકૃતિમાં જોઈ શકો છો એક્સ અક્ષની દિશામાંનો એકમ સદિશ આઈ કેરેટ છે, વાય અક્ષની દિશામાંનો એકમ સદિશ જે કેરેટ છે અને ઝેડ અક્ષની દિશામાંનો એકમ સદિશ કે કેરેટ છે. બરાબર છે? તો મિત્રો હવે આકૃતિ 4.9B ની અંદર નજર કરીએ તો એમાં એક XY સમતલ છે. બરાબર છે? એમાં કેપિટલ એ સદિશ જે છે દોરેલો છે ઉગમ બિંદુઓમાંથી. મિત્રો જુઓ આકૃતિમાં બરાબર મળ્યો કેપિટલ એ સદિશ. ઓકે, હવે સદિશ કેપિટલ એના શીર્ષ પરથી આપણે એક્સ અને વાય અક્ષો પર લંબ દોરશું. તો એક્સ અક્ષ ઉપર લંબ દોરતા આપણને A1 સદિશ મળે છે, કેપિટલ A1 સદિશ. જો મિત્રો OX અક્ષ પર A1 સદિશ મળ્યો અને OY અક્ષ પર A2 સદિશ મળે છે લંબ દોરવાથી. હવે આ મળ્યા તો આપણે કહી શકીએ કે કેપિટલ A1 સદિશ વત્તા કેપિટલ A2 સદિશ બરાબર કેપિટલ A સદિશ. હવે A1 એકમ સદિશ, A1નો એકમ સદિશ આઈ કેરેટ અને A2નો એકમ સદિશ જે કેરેટ. બરાબર? હવે A1 એકમ સદિશ આઈ અને A2 એકમ સદિશ જે કેરેટ એને સમાંતર હોવાથી
તો કે તમે એ વન બરાબર એક્સ આઈ કેરેટ લખી શકો છો, તથા એ ટુ બરાબર એ ટુ જે કેરેટ લખી શકો છો. મિત્રો, 4.11 સમીકરણ પેજ નંબર 70 એમાં એ ઝેડ લખેલું છે, એ ટુ છે અને ત્યાં એ ટુ જે કેરેટ આવે એ વાય લખી દીધું છે. એટલે એ વાય જે કેરેટ લખાય એ ટુ બરાબર બરાબર સમજી લેશો મિત્રો. સદીશ એ ટુ બરાબર એ વાય જે કેરેટ, કારણ કે એ વાય એનો ઘટક છે. આપણે આકૃતિની અંદર એ વન ને એ ટુમાં વિભાજન કર્યું એટલે એ ટુ બરાબર એ વાય જે કેરેટ છે. બહુ સરળ વસ્તુ છે મિત્રો, સમજી લેશો બરાબર. 4.11 સમજાયું. એ વન એકમ સદીશ આઈ કેરેટ અને એ ટુ એકમ સદીશ જે કેરેટને સમાંતર છે, એટલા માટે આપણે આમ લખી શકીએ છીએ કે એ વન સદીશ બરાબર એક્સ આઈ કેરેટ અને એ ટુ સદીશ બરાબર એ વાય જે કેરેટ. સમીકરણ 4.11 જ્યાં એક્સ અને એ વાય શું છે, તો કે વાસ્તવિક સંખ્યાઓ છે. તો આપણે સદીશ એ બરાબર તો જાણીએ છીએ કે સદીશ એ વન વત્તા સદીશ એ ટુ, તો કે સદીશ એ વન અને એ ટુની કિંમતો મૂકીએ તો સદીશ એ બરાબર એક્સ આઈ કેરેટ વત્તા એ વાય જે કેરેટ. સમીકરણ 4.12 જેને આકૃતિ 4.9 સીમાં દર્શાવેલ છે. રાશિ એક્સ અને એ વાયને સદીશ એના એક્સ અને વાય ઘટકો કહે છે. મિત્રો યાદ રાખજો, એ એક્સ શું છે, સદીશ એનો એક્સ ઘટક. એ વાય શું છે, સદીશ એનો વાય ઘટક. અહીંયા ધ્યાન રાખો, એક્સ પોતે સદીશ નથી પરંતુ એક્સ આઈ કેરેટ સદીશ છે. એ જ રીતે એ વાય જે કેરેટ પણ સદીશ છે. એ વાય છે પોતે સદીશ નથી પણ એ વાય જે કેરેટ છે એ સદીશ છે. ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને આપણે એક્સ અને એ વાયને સદીશ એના માનના સ્વરૂપમાં અને તેના દ્વારા એક્સ અક્ષ સાથે બનતા ખૂણાના પદમાં દર્શાવી શકીએ. તો કે એક્સ બરાબર, તો કે સદીશ એનો એક્સ ઘટક એટલે એ કોસ થીટા લખાય. એ વાય બરાબર સદીશ એનો વાય ઘટક એટલે એ સાઇન થીટા લખાય. સમીકરણ 4.13 સમીકરણ 4.13 પરથી સ્પષ્ટ છે કે કોઈ એક સદીશના ઘટકો ધન ઋણ કે શૂન્ય હોઈ શકે છે, જે ખૂણા થીટાના મૂલ્ય પર આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ શીખ્યા, કોઈ પણ સમતલની અંદર કેપિટલ સદીશ એને તમે બે રીતે રજૂ કરી શકો છો. કઈ રીતે, તો કે તે સદીશનું માન એ તથા તેના દ્વારા એક્સ અક્ષ સાથે બનાવેલ ખૂણા થીટા વડે, અથવા બીજું તેના ઘટકો એ એક્સ અને એ વાય. સમજાયું. સમીકરણ 4.12 અને 4.3 જે છે એના ઉપર નજર કરશો, આ બાબત તદ્દન સ્પષ્ટ થઈ જશે. જો આપણે કેપિટલ એ અને થીટા જાણતા હોઈએ તો એક્સ અને એ વાયના મૂલ્યો સમીકરણ 4.13 પરથી મેળવી શકાય છે. જો એક્સ અને એ વાય જાણતા હોઈએ તો એ અને થીટાના મૂલ્યો નીચે પ્રમાણે મેળવી શકાય છે. તો કે મિત્રો, એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ કરીએ તો એક્સ બરાબર એ કોસ થીટા છે, તો એક્સનો વર્ગ બરાબર એ સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા પ્લસ એ વાયનો વર્ગ એટલે એ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. એ સ્ક્વેર કોમન લઈ લઈએ મિત્રો, તો કૌંસમાં કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા આવે. અને મિત્રો સારી રીતે જાણીએ છીએ કે કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઇન સ્ક્વેર થીટા બરાબર એક, એટલે જવાબ આવશે એ સ્ક્વેર. તો એક્સનો વર્ગ વત્તા એ વાયનો વર્ગ બરાબર એનો વર્ગ મળે છે. તો એના ઉપરથી મિત્રો કહી શકીએ કે કેપિટલ એ બરાબર રૂટ ઓફ એક્સ સ્ક્વેર પ્લસ એ વાયનો વર્ગ. મિત્રો સદીશ એનું મૂલ્ય આ રીતે મેળવી શકાય. અને ટેન થીટા બરાબર, તો કે વાય ઘટક છેદમાં એક્સ ઘટક, ટેન થીટા એટલે સાઇન થીટા અપોન કોસ થીટા, તો કે એ વાય અપોન એક્સ. ધેટ મીન્સ થીટા બરાબર ટેન ઇન્વર્સ એ વાય અપોન એ એક્સ. તો મિત્રો 4.14 અને 4.15 આ તમે બરાબર સમજી લીધો. સી આકૃતિમાં તમે નજર કરી લીધી છે બરાબર, ફરીથી જોઈ લો. સદીશ એને ઉગમ બિંદુમાંથી એક્સ વાય સમતલમાં દર્શાવ્યો છે. એના શીર્ષ પરથી એ એક્સ આઈ કેરેટ એક્સ અક્ષ પર સદીશ એનો એક્સ ઘટક સદીશ સ્વરૂપે મળે છે, અને સદીશ એનો વાય ઘટક એ વાય જે કેરેટ વાય અક્ષ પર મળે છે. સદીશ એ એક્સ અક્ષ સાથે
थीटा खूणों बनाया है। आ थीटा खूणों शोधवा माटेनुं समीकरण 4.15 छे। तो के अत्यार सुधीनी आपणे एक्स वाय समतल में रहेल सदिश ध्यान में लीधो। हवे मित्रों कोई सदिश ए त्रिपरिमाण में होय तो एने आपणे एक्स वाय अने झेड अक्षों पर आवेला त्रण घटकों में विभाजित करी शकाय छे, बराबर छे। तो ए घटकों में विभाजित करी शकाय एना विषे आपणे नेक्स्ट पीरियड में जोईशुं।